શૈક્ષણિક ક્ષેત્રે ભરૂચ ઉપરાંત ગુજરાતમાં એક આગું નામ ધરાવતા ભરૂચને નારાયણ વિદ્યાલયના ડાયરેક્ટર ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે ઇન્ડો બાલેનેસ એચીવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સલન્સ પ્રાપ્ત કરી ભરૂચ અને ગુજરાતને ગૌરવ અપાવ્યું છે ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ શિક્ષણના ક્ષેત્રે એક આગવી ઓળખ ધરાવે છે તેર વર્ષ શિક્ષક અને બાવીસ વર્ષ આચાર્ય તરીકેનો બહોળો અનુભવ ધરાવતા ડૉક્ટર ભગુભાઈ પ્રજાપતિ હાલ ભરૂચની નારાયણ વિદ્યાલયમાં ડાયરેક્ટર તરીકે સેવા આપે છે શૈક્ષણિક ક્ષેત્રે નવતર પ્રયોગો કરી વિદ્યાર્થીઓના શિક્ષણમાં પ્રાણ ફૂંકવાના તેમણે પ્રયાસો કર્યા છે શૈક્ષણિક હેતુસર તેમણે અત્યાર સુધીમાં સોળ જેટલા દેશોનો પ્રવાસ કર્યો છે અનેક દેશોએ એજ્યુકેશન એક્સલન્સ એવોર્ડથી તેમને સન્માનિત કર્યા છે તાજેતરમાં ઇન્ડોનેશિયાના બાલી ટાપુ ખાતે એક એવોર્ડ સમારોહમાં એસોસિએશન ફોર ઇકોનોમિક ગ્રોથ દ્વારા ભારતના વિવિધ ક્ષેત્રના સોળ જેટલા તજજ્ઞોને સન્માનિત કરાયા હતા જેમાં બારીના અધ્યક્ષ વાય એન સુકરતા પૂર્વ ડિપ્લોમેન્ટ એમ્બેસેડર ડોક્ટર વીબી સોની અને ઓફિસ ઓફ કાઉન્સેલર જનરલ ઓફ ઇન્ડિયા ટુ બાલી વાઇસ ચાન્સેલર લોકેશ કુમારની હાજરીમાં ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિને ઇન્ડો બોલિનેસ એચીવર એવોર્ડ ફોર એજ્યુકેશન એક્સલન્સનો એવોર્ડ એનાયત કરી સન્માનિત કરાયા હતા ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિએ બાલી ટાપુ જણાવ્યું હતું કે અખંડ ભારતના પંદર જેટલા વિભાજન થયા હતા તેમનો એક ભાગ એટલે બાલી છે બાલીમાં એસી ટકા હિન્દુ ધર્મ સાથે જોડાયેલા લોકો છે બાલી ટાપુ ચારે તરફ અફાટ સમુદ્રની વચ્ચે અપાર કુદરતી સંપત્તિ ધરાવે છે ભગવાન બુદ્ધ સહિત વિવિધ દેવી દેવતાઓના અનેક વિશાળ મંદિરો અહીં જોવા મળે છે લોકો શાંત અને શ્રદ્ધાળુ છે બાલીમાં મોટા ભાગે હનુમાનજીની મૂર્તિઓ છે જે જોતા રામાયણ કાળ સાથે બાલીનું જોડાણ હોય તેમ લાગે છે તારીખ આઠ થી બાર દરમિયાન ગ્લોબલાઇઝેશન ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ અંતર્ગત સેમિનાર બાલી ઇન્ડોનેશિયામાં યોજાયો જેની અંદર મેં ભાગ લીધો હતો આ સેમિનારની અંદર બેંગ્લોર અરુણાચલ પ્રદેશ યુપી ડૉક્ટર એમબી બી એમબેસીના હેડ ડૉક્ટર વી સોની સાહેબ ત્યાંના કોન્સ્યુલેટ જનરલ લવકેશભાઈ સ્ટેટ કમિશનર અરુણાચલ પ્રદેશના ગુમજુમ જેમણે કેન્સર ઉપર દવા શોધી છે ડૉક્ટર શૈલેન્દ્રભાઈ આ બધા વિશિષ્ટ મહાનુભાવોના હાજરીમાં મારું શિક્ષણમાં શ્રેષ્ઠ પદાર્થ બદલ ભવ્ય સન્માન કરવામાં આવ્યું બાલી એ ટુરિઝમ પ્લેસ છે હિન્દુ નેવ ટકા વસ્તી હોય છે ત્યાં સૌંદર્યથી રમણીય છે અને એક સારો ટાપુ છે જોવાલાયક સ્થળો ઘણાં છે મંદિરો ઘણા સરસ છે અને પ્રકૃતિ અને દરિયાની જુદી જુદી રાઈડોને ખૂબ સરસ આવેલું છે માણવા જેવો પ્રેસ છે અને આ સેમિનારમાં અમને ખૂબ સરસ જ્ઞાન પ્રદાન થયું અને નવું નવું જાણવાનું મળ્યું